રણાવ કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા વધુ એક વખત ખેડૂતોની વહારે આવ્યા છે, જેમાં તેઓએ ઈશ્વરિયા કાલિન્દ્રી ડેમમાંથી પાણી છોડાવવાની રૂપિયા 1,48,000 જેવી રકમ ચૂકવી દીધી છે. આ પિયતના પાણીનો લાભ ચોલ્યાણા, બાવડાવદર, ડૈયર અને ઈશ્વરિયા સહિતના 8 જેટલા ગામના ખેડૂતોને મળશે, જેથી ખેડૂતોએ કાંધલભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો. હું બાવળાવદરથી અર્જુનભાઈ વાપોદરા. આજે અમર ઈશ્વરિયા ડૈયર બાવળાવદર ચોલિયાળા અને બાલો સુધીના ખેડૂતોની જે શિયાળુ પાક માટે પાણીની ખેંચ અને અછત ઊભી થતા માન્ય ધારાસભ્યશ્રીને ખેડૂતોએ રજૂઆત કરતા તાત્કાલિક ધોરણે કાંધલભાઈ જાડેજાને તાત્કાલિક ધોરણે રજૂઆત કરતા તેઓએ આજે સિંચાઈ ખાતે પછી મામાને તાત્કાલિક ધોરણે દોડતા મૂકી અને પૈસા ભરી અને 4-5 ગામના શિયાળુ પાક માટે પાણી છોડાવેલ છે. અને દર વર્ષે એક નહીં પણ આવા તો 5 ડેમના પાણી છોડાવે છે. ધોરાજી ભૂખી ડેમ, બાટવાખારા ડેમ અને અન્ય બીજા ધ્રુવાળા, કાલિન્દ્રી અને અમીપુર એવા 5 ડેમના પાણી છોડાવી અને ખેડૂતોને સદ્ધર અને સક્ષમ બનાવવા માટે સીધો પ્રયાસ માન્ય ધારાસભ્ય શ્રી કાંધલભાઈ દ્વારા દર વર્ષે કરવામાં આવે છે. અને આ વર્ષે પણ ખેડૂતને વારે આવી અને મારા માન્ય ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ તમામ ગામના ખેડૂતોને ચેલેન્જ આપેલી છે કે હું જીવીશ ત્યાં સુધી તમામ ખેડૂતોને સદ્ધર બનાવવા માટે પાણીની પૂરતી વ્યવસ્થા કરવા માટે તૈયાર છે. અને આ વર્ષે પણ પૈસા ભરી અને બધા ખેડૂતોને શિયાળુ પાક માટે માનો કે વાવેતરમાં અત્યારે જોઈએ તો ચણા છે, જીરું છે, ઘઉં છે વગેરે પાકોમાં પાણીની શક્યતા હતી જ નહીં. પણ ખૂબ ખૂબ ધન્યવાદ કાંધલભાઈ જાડેજાનો કે આપ જો પાણી આવશે ને તો જ આ બધા પાક પાકે એમ છે, નહીં તો આ બધા ખેડૂત બધા પાયમાલ બને એમ હતા. એટલે દર વર્ષની આ વર્ષે પણ પાણી છોડાવી અને બધા ખેડૂતોને સદ્ધર બનાવવા માટેનો સીધો પ્રયાસ માન્ય ધારાસભ્યશ્રી દ્વારા કરવામાં આવશે. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર માન્ય ધારાસભ્યશ્રી કાંધલભાઈ જાડેજાનો. ડૈયર ગામ, અજીતભાઈ કાનગઢ મારું નામ, તાલુકો રાણાવાવ, જિલ્લો પોરબંદર. અમારે આ વર્ષના છેલ્લા વરસાદના અભાવના કારણે પાણીની અત્યારે અછત ઊભી થઈ છે, તો આ ખેડૂત દ્વારા કાંધલભાઈ જાડેજા માન્ય ધારાસભ્ય અમારા એમને રજૂઆત કરવામાં આવી, તો દર વર્ષે અમારા જ્યારે જ્યારે આવા સંકટ પરિસ્થિતિ આવા સમયમાં કાંધલભાઈ અમને બહુ મદદરૂપ થાય છે. અને આ પાણી અમારા કેનાલ દ્વારા જે ખેડૂતોને ઘણા ગામમાં પિયતમાં આપવામાં આવે છે એમનો કાંધલભાઈનો ખૂબ ખૂબ મોટો ફાળો છે. અને જો આ પાણી ન છોડે તો ખેડૂતને આ પિયત માટે કઈ ઉત્પાદન થઈ શકે એવું હતું નહીં, તો કાંધલભાઈના પ્રયત્નથી આ પાણી છોડાવવામાં આવ્યું છે. અને આ ખેડૂત તમામ ગામના ખેડૂતનો કાંધલભાઈને બધા વતી એક આભારી છીએ. અને અમારે વચ્છી મામા એ પણ અમારે તત્પર છે, જે પણ કાર્યમાં અમારે ધાર્મિક કાર્ય હોય, સામાજિક કાર્ય હોય અથવા તો ખેડૂતની કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં અમારી પડખે જ ઊભા છે અને અમને એકદમ મદદરૂપ બને છે, તો એમનો અમારા બધા ખેડૂતોથી ખૂબ આભાર માનીએ છીએ. અમારા માન્ય ધારાસભ્ય શ્રી કાંધલભાઈનો કાયમીને માટે અમને સહકાર મળે છે અને વચ્છી મામા પણ એમ જ અમારા ખૂબ ખૂબ સહકાર આપે છે અને કાર્યમાં જોડાય છે.